शिवघाट पासे बस पलटी जता अकस्मात सर्जायो छे। अकस्मात में 25 जेटला लोको इजाग्रस्त थया छे। इजाग्रस्तों ने आहवा सिविल होस्पिटल खाते खसेड़ाया छे। तंत्र द्वारा हाल आहवा वघई मार्ग पण बंद करवामां आव्यो छे। तो जी रीते तमे बुलेटिन इंडियानी स्क्रीन पर दृश्यो निहाळी रह्या छो, गमखवार अकस्मात सर्जायो छे जेने कारणे 25 लोको घायल थया छे। तो आ दृश्यो में आपने अत्यारे डांगना बतावी रह्या छीए कि ज्यां गमखवार अकस्मात सर्जायो छे। डांग जिल्लामां मोटी बस दुर्घटना सर्जाई छे। आहवाथी अमदावाद जती बस ने अकस्मात नड्यो छे। शिवघाट पासे बस पलटी मारता सर्जायो छे अकस्मात। અકસ્માતમાં 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। તંત્ર દ્વારા હાલ આહવા વઘઈ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે। તો તમામ લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। હાલ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અસરગ્રસ્તોને મોકલવામાં આવ્યા છે। डांग जिल्लानी आ घटना छे। डांग जिल्लामां मोटी बस दुर्घटना सर्जाई छे। आहवाथी अमदावाद जती बस ने अकस्मात नड्यो छे। अकस्मात शिवघाट पासे सर्जायो छे। बस पलटी मारता अकस्मात सर्जायो छे। तो जी रीते अत्यारे प्राथमिक सूत्रों विगतो आपी रह्या छे, अकस्मातमां 25 जेटला लोको इजाग्रस्त थया छे। इजाग्रस्तोने आहवा सिविल होस्पिटल खाते खसेड़ाया छे। तंत्र द्वारा हाल आहवा वघई मार्ग पण बंद करवामां आव्यो छे। આ સાથે સુરક્ષા જવાનો પણ ઘટનાસ્થળ પર મોજૂદ છે। જે રીતે આપ દૃશ્યોમાં નિહાળી રહ્યા છો, તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। તો એકાએક બસ પલટી મારી જતા આ ગમખવાર અકસ્માત સર્જાયો છે। તો સુરક્ષા જવાનો હાલ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે કામગીરી કરી રહ્યા છે। અને આ જ વિષય પર વધુ માહિતી આપવા માટે રોમેશ શાહ અમારી સાથે ડાંગથી જોડાઈ ગયા છે। રોમેશ શેખ જોડાઈ ગયા છે। રોમેશ શાહ શેખ, તો જે રીતે અત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને પ્રથમ આપની પાસે શું છે સંપૂર્ણ વિગતો? જી, માહિતી મુજબ DJ 18-7901 આજે સવારે બસ 9:30 કલાકે અમદાવાદ બસ ઉપડી હતી, જ્યાં આવાથી 3 કિલોમીટર શિવઘાટમાં પલટી થઈ ગઈ હતી આ બસ। અને કદનસીબે અત્યારે કોઈને અકસ્માતમાં જાનહાનિ થઈ નથી અને આશરે 31 જેટલા મુસાફરોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ રોમેશા, જે રીતે આ ગમખવાર અકસ્માત સર્જાયું છે, કઈ રીતે સર્જાયું છે? ડ્રાઈવરની ભૂલના કારણે સર્જાયું છે કે આંતરિક કોઈ પણ એવી ખામી હતી જેને કારણે અકસ્માત સર્જાયું છે? રોમેશ, જે આવાનો જે શિવઘાટનો રસ્તો છે તે મોટો વળાંકવાળા રસ્તા છે, એટલે હોઈ શકે કે મોટો ઘાટમાં વળાંક લેવાના કારણે આ અકસ્માત સર્જાયો છે। બિલકુલ રોમેશ, આ અકસ્માત એક્ઝેક્ટલી કયા સમય પર થયો છે અને આપને અકસ્માતની ક્યારે જાણ થઈ? જી, આ 10 કલાક અમને જાણ થઈ હતી અને અમે ઘટના સ્થળે દોડી ગયા હતા। બિલકુલ, આ અકસ્માતમાં ફક્ત જાનહાનિના જ સમાચાર છે, કોઈ વ્યક્તિ વધારે જાગ્રસ્ત, કોઈ વ્યક્તિની નાજુક હાલત, એવી કોઈ આપની પાસે વિગતો ખરી રોમેશા? આવા સિવિલ ખાતેના સિવિલ સર્જન ડોક્ટર અંકિત રાઠોડની માહિતી મુજબ એક બાળકને નાકમાં ઇન્જરી થઈ હતી, જેમને સિવિલ વલસાડ સિવિલ ખાતે ખસેડવામાં આવશે અને 2-3 ફ્રેક્ચર થયેલા વ્યક્તિઓ છે, જેમને જરૂર પડે તો અકસ્માત અસરગ્રસ્તોને વલસાડ ખસેડવામાં આવશે। બિલકુલ રોમેશા, આ સાથે જે ST બસ નો ડ્રાઈવર હતો એની શું ભાળ મળી રહી છે? જી, હાલ એના વિશે કોઈ એટલી માહિતી પ્રાપ્ત થઈ નથી। બિલકુલ રોમેશા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। તો આતા રોમેશા શેખ અમારા સંવાદદાતા, જેઓ આપણને ડાંગથી સંપૂર્ણ માહિતી આપી છે। તો બસ વળાંકમાં વળતી વખતે અચાનક જ પલટી મારી ગઈ છે, જેને કારણે આગમખવાર અકસ્માત સર્જાયું છે। અકસ્માતમાં 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે।